નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. તો ચાલો આજે આપણે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી એવા પાણી, એટલે કે આપણે જે મનુષ્ય જીવનનું આધાર ગણવું હોય તો આપણે ગણી શકીએ કે જે પાણી છે, તો આપણે પાણી ક્યાંથી મેળવી શકીએ છીએ? તો કે એના અલગ અલગ સ્ત્રોત હોય, જેમ કે તળાવ છે, નદી છે, કૂવા છે, વાવ છે. પહેલાંના જમાનામાં વાવ એટલે કે પગથિયાવાળો કૂવો, તમે સાંભળ્યું જ હોય કદાચ. તો આવી અલગ અલગ સ્ત્રોત પાસેથી આપણે પાણી મેળવતા હોય, જે આપણે જીવવામાં ઉપયોગી છે. તો આપણે એવી જ ઉપયોગી એવી આપણા ગુજરાતની નદીઓનો આજે માહિતી મેળવવાની છે, જેના જેની પાસેથી આપણે આપણું જીવન ચલાવી શકીએ છીએ. જળ એ જ જીવન, તમે એવું સાંભળ્યું હોય. અને અત્યારે આપણે તમે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હોય કે સેવ વોટર, એટલે કે પાણી બચાવો. કેમ કે જે પીવાલાયક પાણી જે છે એ પૃથ્વી ઉપર ઘણા ઓછા પ્રમાણમાં છે, અને જો આપણે પાણીનો વ્યય કરતા રહેશું, એટલે કે ખોટો બગાડ કરશું, તો આવનારા વર્ષોમાં કદાચ એવું પણ બની શકે કે આપણે પાણીના પણ પૈસા ચૂકવવા પડે. અત્યારે જે આપણે પાણી આપણે મફત મેળવી શકીએ છીએ, તો એના પણ આપણે પૈસા ચૂકવવા પડે. કદાચ એવું પણ બની શકે જો આપણે પાણીની મહત્ત્વ નહીં સમજીએ તો. આપણે ભગવાન પાસેથી જે વસ્તુઓ મફતમાં મળે છે, એટલે કે એના આશીર્વાદ રૂપે આપણે જે મફતમાં મળે છે, આપણે એની કદર ન કરીએ તો આપણે પાછળથી પસ્તાવાનો વારો આવે. જેમ કે અહીં તમને પાણી આપણે મફતમાં એટલે કે મળે છે, પણ આપણે એનો ખોટો દુર્વ્યય, ખોટો વપરાશ કરીએ, બગાડ કરીએ, તો એ પણ ક્યારેક ખૂટી જશે, ત્યારે આપણે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે એવું પણ બની શકીએ. તો આપણે હંમેશા પાણીનો બચાવ કરવો જોઈએ. જેટલું પાણી આપણે બચાવીશું એ આપણે આવતા ભવિષ્યમાં ઉપયોગી બનવાનું જ છે. તો આપણે આ જે આ વિડીયો છે એમાં આપણે નદીઓ વિશે અભ્યાસ કરવાનો છે, જે આપણે પાણી આપણા ઘર સુધી એટલે કે આપણા જીવન માટે ઘણું ઉપયોગી એવું પાત્ર પાણી છે. તો અહીં તમને આપેલું છે કે ગુજરાતની નદીઓ, એટલે કે આપણા ગુજરાતમાં કઈ કઈ નદી આવેલી છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. અહીં આપણે ગુજરાતની નદીઓ વિશેની માહિતી આપવામાં આવી છે. ભારતભરમાં જે નદી છે એનો અભ્યાસ અહીં નથી, આપણે આપણા રાજ્ય ગુજરાત પૂરતી અહીં માહિતી આપવામાં આવી છે. ચલો આપણે જોઈએ શું છે. તો કે ગુજરાતની નદી એટલે કે ગુજરાતની આપણે અહીં 12 નદી વિશે અહીં માહિતી આપેલી છે, જેમાં સૌથી પહેલા ક્રમે શું છે, તો કે નર્મદા. આપણા ઘરે કદાચ પાણી જે આવે છે એમ કહેતા હોય નર્મદાનું પાણી આવે છે, આપણે એવું સાંભળ્યું હોય. તો અહીં એ નર્મદા નદી વિશેની વાત કરવામાં આવી છે. તમે ક્યારેક નર્મદા નદીની મુલાકાત એટલે કે લીધી હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ જાઓ તમે, તો ત્યાં નર્મદા નદી એટલે કે સરદાર સરોવર બંધ. ચલો અહીં તમને આપ્યું છે કે નર્મદા નદીનું નામ અહીં તમને આપેલું છે, અને પછી એનું ઉદ્ભવ સ્થાન. ઉદ્ભવ સ્થાન એટલે કે જ્યાંથી એ નદી નીકળે છે, સમજાઈ ગયું? એ જ્યાંથી એનો ઉદ્ભવ થતો હોય એ ઉદ્ભવ સ્થાનની વાત કરી. તો કે મધ્યપ્રદેશની મૈકલ પર્વતમાળાના અમરકંટકમાંથી નીકળે છે અને ભરૂચથી 24 કિમી દૂર ખંભાતના અખાતને મળે છે. એટલે કે ક્યાંથી એનો ઉદ્ભવ થાય છે અને તે ક્યાં છેલ્લે પૂર્ણ એટલે કે છેલ્લે તે ક્યાં સેને મળે છે, એટલે કે અહીં કીધું છે કે મધ્યપ્રદેશની મૈકલ પર્વતમાળા, મધ્યપ્રદેશમાં આવેલી મૈકલની જે પર્વતમાળા છે એમાં અમરકંટકમાંથી નીકળે છે. જે નર્મદા નદી છે એ અમરકંટકમાંથી નીકળે છે અને ભરૂચ જે કચ્છમાં આવેલું છે એ ભરૂચમાં
ભરૂચથી 24 કિલોમીટર દૂર આવેલું છે ખંભાતનો અખાત એને મળે છે, એટલે કે ત્યાં તે પૂર્ણ થાય છે. સમજાઈ ગયું? પછી અહીંયા તેની લંબાઈ કીધી છે, કેટલી લંબાઈ છે? તો કે 1312 કિલોમીટર લાંબી નદી છે. જે નર્મદા નદી છે એ કેટલી લાંબી છે? તો કે 1312 કિલોમીટર લાંબી છે, જેમાંથી 160 કિમી ગુજરાતમાં આવેલી છે. એટલે કે 160 કિલોમીટર જેટલી નર્મદા નદી ગુજરાતમાં આવેલી છે. બાકીની તે ક્યાં હોય? તો કે મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારમાંથી જે આવતી ઉપરથી આવતી હોય અને વચ્ચેના જે રાજ્ય હોય એમાંથી એ છત્તીસગઢ ને ત્યાંથી એ નીકળતી આવતી હોય. સમજાય છે? એમાંથી 160 કિલોમીટર જેટલી લાંબી આપણે ગુજરાતમાં છે. જે સરદાર સરોવર બંધ છે એ નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલું છે. પછીની નદી આવી છે તાપી. તો તાપી નદી ક્યાંથી નીકળે છે? એનું ઉદ્ભવ સ્થાન તો કે મધ્યપ્રદેશમાં આવેલા મહાદેવની ટેકરીઓમાં બૈતુક પાસેથી નીકળી સુરત પાસે અરબ સાગરને મળે છે. તો કે જે તાપી નદી છે સુરતમાં આવેલી એનું કીધું છે. તો કે એનું ઉદ્ભવ સ્થાન શું છે? તો કે મધ્યપ્રદેશમાં આવેલા મહાદેવની ટેકરીઓમાં બૈતુક પાસેથી એ નીકળે છે. અને ક્યાં? તો કે સુરત પાસે અરબ સાગરને મળે છે. તો કે ત્યાં આવીને તે અહીંયા પૂર્ણ થઈ જાય છે. અને કેટલી લાંબી છે? તો કે 7724 કિલોમીટર. કેટલી લાંબી છે? તો કે 724 કિલોમીટર લાંબી નદી છે. અને એ ગુજરાતમાં કેટલી ફેલાયેલી છે? તો કે 144 કિલોમીટર એ ગુજરાતમાં ફેલાયેલી છે. જે તાપી નદી છે એની વાત છે. પછી છે ઓરંગા નદી જે આવેલી છે એ શું છે? તો કે દક્ષિણ ગુજરાતમાં આવેલા ધરમપુરના ડુંગરમાંથી નીકળી અંબિકાથી 13 કિમી દૂર અરબ સાગરને મળે છે. એટલે કે જે ઓરંગા નદી છે એ દક્ષિણ ગુજરાતમાં આવેલા ધરમપુરના ડુંગરમાંથી નીકળી. ક્યાંથી નીકળી? તો કે ધરમપુરના ડુંગરમાંથી નીકળી અને ત્યાંથી અંબિકાથી 13 કિલોમીટર દૂર ક્યાં મળે છે? તો કે અરબ સાગરને મળે છે. એટલે કે અરબ સાગરમાં એ ભળી જાય છે. અને કેટલી લાંબી છે? તો કે 97 કિલોમીટર લાંબી છે. આ જે લગભગ લખ્યું છે એ એના આજુબાજુનો આંકડો હોય, એટલે કે 97 કિલોમીટરની આજુબાજુમાં એ નદી લાંબી છે. પછી છે દમણગંગા. તો કે જે દમણગંગા નદી છે એ ગુજરાતની દક્ષિણ સરહદે આવેલી એક નદી છે. એટલે કે ગુજરાતની જે દક્ષિણ સરહદ એટલે કે દક્ષિણ વિસ્તાર જે આવેલો છે એમાં એની સરહદ એટલે કે જ્યાં પૂર્ણ થતો એવી સરહદે આવેલી એક નદી છે. અને કેટલી લાંબી છે? તો કે 131 કિલોમીટર લાંબી નદી છે. પછી એવી રીતે પાંચમું આપ્યું છે તો કે મહી. જે મહી નામની નદી છે એ શું ક્યાંથી ઉદ્ભવે છે? તો કે મધ્યપ્રદેશના વિંધ્ય પર્વતના મહેદ સરોવર પાસેથી નીકળી રાજસ્થાનના વાંસવાડા જિલ્લામાં થઈને ગુજરાતમાં પ્રવેશે છે અને ખંભાતના અખાતમાં મળે છે. તો કે મહી નદી છે એ મધ્યપ્રદેશના વિંધ્ય પર્વતના મહેદ સરોવર પાસેથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? તો કે વિંધ્ય પર્વતના મહેદ સરોવર પાસેથી એ નીકળે છે. અને ક્યાંથી? તો કે ત્યાંથી નીકળીને રાજસ્થાનના વાંસવાડા. તો કે રાજસ્થાનમાં આવેલો વાંસવાડા જે જિલ્લો છે એમાંથી પસાર થઈને ગુજરાતમાં આવે છે. એટલે કે મધ્યપ્રદેશમાંથી રાજસ્થાન અને રાજસ્થાન પછી ગુજરાતમાં એવી રીતે પ્રવેશે છે. અને છેલ્લે ક્યાં? તો કે ખંભાતના અખાતમાં એ પડે છે. ને કેટલી લાંબી છે? તો કે 500 કિલોમીટર લાંબી નદી છે. ને એમાંથી ગુજરાતમાં કેટલા કિલોમીટર આવેલી છે? તો કે 180 કિલોમીટર લાંબી ગુજરાતમાં આવેલી છે. બાકીના જે કિલોમીટર હોય એ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફેલાયેલી હોય છે. પછી તમને છઠી આપ્યું છે, શું છે? તો કે સાબરમતી. જે સાબરમતી નદી છે એ ક્યાં આવેલી છે? તો કે ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? તો કે ઉદયપુર છે રાજસ્થાનમાં આવેલું એ ઉદયપુર પાસેના ઢેબર સરોવરથી નજીકથી નીકળીને સાબરકાંઠામાંથી ગુજરાતમાં પ્રવેશી વૈઠાથી આગળ
ખંભાતના અખાતને મળે છે. તો કે ઉદયપુર પાસે ઢેબર સરોવર છે ત્યાંથી નજીકથી નીકળે છે અને સાબરકાંઠામાંથી ગુજરાતમાં પ્રવેશે છે અને ત્યાંથી ગુજરાતમાં પ્રવેશીને વૈઠા છે એની આગળ અહીંયા ભળે છે અને વૈઠાથી આગળ ખંભાતનો જે અખાત છે એમાં જઈને એ ભળી જાય છે અને 321 કિલોમીટર લાંબી એ નદી છે. સમજાઈ ગયું? તો આપને અલગ અલગ નદી વિશે માહિતી આપેલી છે. પછી 7મી નદી આપેલી છે બનાસ, એવી રીતે 8મી રૂપેણ, 9મી સરસ્વતી, 10 મછુ જેનું નામ તમે સાંભળ્યું જ હશે, પછી 11 ભાદર અને 12 શેત્રુંજી, એવા અલગ અલગ નદી આપણે આપેલી છે. તો આપણે અહીં 6ઠી એટલે કે સાબરમતી નદી સુધીનો આપણે અભ્યાસ કર્યો. હવે પાછળ બીજી જે નદી છે 7 થી 12 સુધીની એનો અભ્યાસ આપણે જ્યારે આવતો વિડીયો હશે એમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો આજે તમારે 1 થી 6 એટલે કે જે આ નર્મદા છે એટલે નર્મદા, તાપી, ઔરંગા, દમણગંગા, મહી અને સાબરમતી એટલે કે અહીંયા સુધી જે તમે આજે અભ્યાસ કર્યો એ અભ્યાસ તમે વિડીયો જોઈ લો પછી તમારે હોમવર્કની બુકમાં તમારે આ 6 નદી વિશે લખવાનું છે. સૌ પ્રથમ બુકમાં નદીનું નામ લખવાનું, પછી એનું ઉદ્ભવ સ્થાન લખવાનું અને પછી એની લંબાઈ લખવાની. એટલે કે આ જે આટલું તમને આપેલું છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે. સમજાઈ ગયું? અને વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. પછી આપણે આગળનો અભ્યાસ એટલે કે આગળની જે નદી છે એની માહિતી આપણે આવતા વિડીયોમાં મેળવીશું. અને આજનું હોમવર્ક શું છે? તો કે આ 1 થી 6 નદી વિશેની જે આપણે અહીંયા માહિતી આપેલી છે એનો અભ્યાસ તમારે તમારી બુકમાં લખવાનું છે. સમજાઈ ગયું હોમવર્ક? આ સાબરમતી નદી સુધીનું તમારે લખવાનું છે, અક્ષર વ્યવસ્થિત અને સારા કરવાના છે. તો ચાલો આપણે આગળનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. તો ત્યાં સુધી આવજો.